તો ગાંધીનગર રાજભવનથી તો મંત્રીઓ રવાના થઈ ગયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક પણ પૂર્ણ થઈ ચૂકી છે અને સાથે વાત કરીએ તો વડાપ્રધાન સાથે તમામ મંત્રીઓ પણ લીલા હોટલ ખાતે રવાના થઈ ચૂક્યા છે લીલા હોટલ ખાતે વડાપ્રધાન સાથે ભોજન પણ લેશે પૂર્ણેશ મોદી લીલા હોટલ ખાતે નીકળ્યા હર્ષ સંઘવી લીલા હોટલ ખાતે પણ નીકળ્યા છે એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ત્યાં બેઠકોનો ધમધમાટ પણ જોવા મળશે અને આજે તેમનું ભોજન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સાથે જ જોવા મળશે તો ગાંધીનગર રાજભવનથી મંત્રીઓ રવાના થઈ ચૂક્યા છે અને આજે ભવ્યાથી ભવ્યા રંગારંગ કાર્યક્રમ જોવા મળશે કારણ કે શપથવિધિનો એક બાજુ કાર્યક્રમ છે બીજી તરફ જે ભૂપેન્દ્રભાઈ પટેલની જે નવી સરકાર છે તેમાં નવું મંત્રીમંડળ કેવું હશે તેને લઈને ઘણી બધી ચર્ચા આજથી એવું કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનો એક નવો યુગ પણ શરૂ થવા જઈ રહ્યો છે શા માટે કારણ કે નવું વિઝન નવી ચર્ચા નવા વિકાસના આગળની યોજનાઓના આધીન ચર્ચા એટલે કે આ બધા શબ્દો અત્યારે વાગોળતા ઠેર ઠેર જોવા મળી રહ્યા છે લોકો લોકોના મનમાં ઘણા બધા પ્રશ્નો પણ છે પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તેને લઈને પણ અત્યારે ચર્ચા તો છે જ આપને જણાવી દે કે જે મંત્રીઓ છે કેટલાક તો અત્યારે રવાના થઈ ચૂક્યા છે લીલા હોટલ ખાતે બેઠક છે ત્યાં જ લોકો જતા જોવા મળી રહ્યા છે વડાપ્રધાન સાથે જ તમામ મંત્રીઓ ત્યાં આ જે રવાના થવા માટે પહોંચી ગયા છે ને આપને જણાવી દઈએ કે આ હોટેલમાં ઘણી બધી ચર્ચા થઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કારણ કે નવા મંત્રીમંડળના આધીન જે પદ સોંપાય છે તે મુજબ તેમની કામગીરીને બિરદાવવામાં પણ આપશે તેવી પણ અત્યારે ચર્ચાઓ થતી જોવા મળી રહી છે